અત્યારના માર્કેટ પ્રમાણે ધીમે અંશતઃ તો ચાલવાનું શરૂ છે લોકો પોતાની કેપેસિટી બારવયા જાય છે ને એ લોકોને લોસ કરવાનો વારો આવતો હોય છે પરંતુ જે લોકો અત્યારે કેપેસિટી ટ્રેડિંગ કરતા હોય રીસેલિંગ કરતા હોય મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો ઓબવિયસલી એ લોકો આવા જે ની અંદર તેજી મંદીના સમય આવે છે ને એની અંદર જળવાઈ રહેતા હોય છે અથવા તો ઊભા રહી શકતા હોય છે એ લોકો એટલા સક્ષમ હોય છે કે કોઈ પણ માર્કેટ આવી જાય અત્યારનું જે માર્કેટ એક વીક થી તો એ માર્કેટની અંદર એ જેટલો પણ લોસ થયો હોય એને સરવાઈ કરી શકે છે અને આ સરભર કરવાની સાથે એ લોકો મહત્તમ પ્રોફિટ અંશ પણ લઈ શકે છે તો આ એક એ લોકોનું ટ્રેડિંગ પ્લાનિંગ અથવા તો સ્ટ્રેટેજી તમે કહી શકો લોકો પાસે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ રહ્યું તો ઓબ્વિયસલી એ લોકો તેજી કે મંદી બધાની અંદર પ્રોફિટ તો લઈ જ શકતા હોય છે કારણ કે ડાયમંડ છે એ બાય ઓબ્વિયસલી ડિમાન્ડેબલ વસ્તુ જ છે અને આપણે ઘણા એવા સમયથી જોઈ રહ્યા છીએ કે ડાયમંડની ની અંદર ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે અને આપણે જોતા આવ્યા છીએ કે ઘણા લોકો ડાયમંડ ઉદ્યોગની અંદર નવા નવા આવતા હોય છે હવે આ લોકો જે નવા નવા ડાયમંડ ઉદ્યોગની અંદર આવતા હોય છે ને એ લોકો પેશન નથી રાખી શકતા કે ભાઈ આની અંદર માર્કેટમાં મારે પ્રોફિટ તો થવો પડે ને માર્જિન રેટ તો સારો રહેવો જોઈએ એવું વિચારીને ટોટલી ડાયમંડનો નો સ્ટોક કરે છે અને પોતાની કેપેસિટી કરતાં પણ વધારે એ લોકો ટ્રેડિંગ કરી નાખતા હોય છે જ્યારે એ લોકોની સાયકલ કમ્પ્લીટ નથી થતી હોતી ને એ એ વખતે પસ્તાવવાનો વારો આવતો હોય છે પરંતુ જો એ લોકો પ્રમાણે ટોટલી ને સમજીને ટોટલી એનું પ્લાનિંગ કરીને કટઆઉટ કરીને એનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય ને તો ઓબ્વિયસલી આ માર્કેટની અંદર બધા ઉભા રહી શકે છે પરંતુ મેન આપણે એક લીટી તાણવાની છે અથવા તો એની કેપેસિટીમાં રહીને જ આપણે ટોટલી કાર્ય કરવાનું છે જો આપણે એ લીટી ક્રોસ કરી ગયા તો ત્યાં જ ઉભા રહેવાનું છે અને ત્યાર પછી આપણે જ્યારે પણ માર્કેટની અંદર સારો એવો પીરિયડ આવે ત્યારે ઓબ્વિયસલી પાછું આપણે સ્ટાર્ટઅપ કરવાનું છે પરંતુ આ લોકોમાં જે પેશન નથી હોતા લોકો પેશન નથી જાળવી શકતા એટલા માટે તે આપણે લોકડાઉન પહેલાના સમયમાં ઘણા એવા તમે નામ પણ સાંભળ્યા છે કે લોકો જે કન્ફ્યુઝ થઈ જતા હોય કે ડાયમંડ ચાલવાનો નથી અથવા તો ડાયમંડની અંદર એ લોકો સર્વાઈવ નથી કરી શકતા અને છેલ્લે ડાયમંડ ઉદ્યોગને છોડી દેવો પડતો હોય છે પરંતુ જે લોકો પાસે પેશન છે ત્યાં ઉભા રહી ગયા ડાયમંડ નો જે સ્ટોક છે એ આપણી પાસે છે તો તો સેફ જ છે ત્યાર પછી જ્યારે માર્કેટ આવતું હોય છે ત્યારે એ લોકો રિલે કરતા હોય ને તો એ લોકો નથી હોતા પરંતુ આ લોકોને બધાને નથી સમજાતું હોતું અથવા તો લોકોને એકવાર સમજાય છે પરંતુ જ્યારે સારો એવો સમય આવે ને ત્યારે આ બધું ભૂલી જતા હોય છે હવે લોકડાઉનનો સમય આવે લોકડાઉન ના સમયની અંદર ઘણા લોકોએ આવો સમય પહેલા બે હજાર આઠ ની સાલમાં પણ જોયો હતો

તો આવા ઘણા એવા આપણે સુવાક્યો તો સાંભળ્યા હશે અથવા તો પંક્તિ સાંભળી હશે પરંતુ એને આપણે કોઈ દી mind માં જ નથી કરી કે આપણા જીવન સાથે એને આપણે contact કરીને એને કોઈ દી આપણે અનુકરણ જ નથી કર્યું તો ભાઈ આપણને obviously આગળના market ની શું situation રહેશે એ ક્યાંથી ખ્યાલ આવવાનો ઘણા લોકો અત્યારના market ની અંદર ઘણા સર્વે કરતા હોઈએ છીએ અને પાંચ થી દસ ટકા લોકો એવા હોય છે જે ગમે એવું માર્કેટ હોય તેજી હોય કે મંદી હોય તોડી નાખતા તો આ બંને વચ્ચેનો જ્યારે સર્વે આપણે કરીએ ને ત્યારે આપણને એવું દેખાય છે કે આ બંને વચ્ચેના જે લોકો છે એમાં પેશન જ્ઞાન નોલેજ અને કઈ વસ્તુ ક્યાં સેલ કરવી એનો અભાવ હોય છે અથવા તો ડાયમંડ ને સરખા સમજી નથી શકતા ઘણા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ પેલેથી રડતો આવે છે પરંતુ એ આઈડિયા જ નથી કે ડાયમંડનું જે માર્કેટ છે એ કેવી રીતે આખી ડિપેન્ડ થયેલી હોય છે પરંતુ આ બધું ભાઈ ખાલી વાત કરવામાં યોગ્ય છે જ્યારે લોકો બિઝનેસ કરતા હોય ત્યારે એ લોકો ને વધારે આઈડિયા આવતો હોય છે પરંતુ આપણા બાપ દાદા પણ કહેતા જ ને કે ચેતો નર સદા સુખી કે ચેતતું રહેવું કોઈ પણ બિઝનેસ છે એ એક લાઈનમાં નથી ચાલવાનો એટલા માટે આપણે ઓબવિયસલી એ વિચારવું કે આગળનો જે સમય છે ને આવનારા સમયમાં આપણે ક્યારેક તો પડતી આવવાની છે પરંતુ એ પડતીને આપણે કેવી રીતે સર્વાઈવ કરી શકીએ એ પણ જાણવું જરૂરી છે એટલા માટે જ સાહેબ છેલ્લે તો આપણને એટલું જ સમજાય છે કે ભૂલ છે ને એ પીઠ જેવી છે સાહેબ બીજાની હોય તો દેખાય પણ આપણી નહીં